આપણે યુટ્યુબ પર તો ફ્રીમાં મૂકી રહ્યા છીએ આપણા પેડ કોર્સ પણ છે પેડ કોર્સ માત્ર ચારસો રૂપિયાનો કોર્સ છે જેની અંદર એક્સ્ટ્રા મટિરિયલ ને એક્સ્ટ્રા પ્રેક્ટિસ તમારે કરવી હોય લાઈવ ટેસ્ટ લેવા હોય એ પ્રેક્ટિસ કરવી હોય બીજું તમારે એમસીક્યુ વધારે એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં જોઈતા હોય અને કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી આપણે યુટ્યુબ પર નથી કરાવતા તો કેમિસ્ટ્રી તમારે કરવું હોય અને બેઝિક એન્જિનિયરિંગ કરવું હોય તો એના માટે કોર્સની લિંક પણ નીચે મૂકી દઉં છું તમારે એમાં જોડાવું તો જોડાઈ શકો છો અમારી ટીમ જબરજસ્ત મહેનત કરી છે તમારી પાછળ કેમ કે આ તમારો કરિયરનો સવાલ છે અને ફ્રીમાં યુટ્યુબ પર તો ફિઝિક્સ મેથ્સ અને ઇંગ્લિશ આવતું જ રહેશે ઓકે ચલો તો હવે આ હીટ એન્ડ થર્મોમેટ્રી જે છે ઉષ્મા અને તાપમાન માપન એની અંદર આપણે સૌથી અગત્યની વાત જે છે કે ઉષ્મા વહનના પ્રકારો કેટલા છે એટલે ટાઈપ્સ ઓફ હીટ ટ્રાન્સફર કેટલા છે એ એ ખાસ જોવાનું છે પછી એનો યુનિટ શું છે ટેમ્પરેચરનો યુનિટ એનો એકમ શું છે ત્રણ એકમ છે એમાંથી એક બીજામાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય એ બધી વસ્તુ આપણે ખાસ અગત્યમાં જોવાના છીએ ઓકે તો ખુરશીની પેટી બાંધી લો યાર મારું નામ ચિંતન રખાણી છે અને મેં એનઆઈટી સુરતથી એમટેક કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર તો સૌથી પહેલાં તો આપણે ખબર પડવી જોઈએ હીટ એન્ડ ટેમ્પરેચર હવે હીટ એન્ડ ટેમ્પરેચર ઉષ્મા અને તાપમાન તમે લોકો નામ તો સાંભળેલું જ છે એમાં કંઈ મારે કંઈ ખાસ કહેવાની જરૂર નથી ઉષ્મા શું છે ઉષ્મા એટલે કે હીટ જે છે બેટા એ હીટ તમારો એનર્જીનો પ્રકાર છે શું છે હીટ જે છે એ એનર્જીનો પ્રકાર છે આ જે છે ને એને એનર્જી કહેવાય બરાબર ઉર્જા આ ઉર્જા છે અને આ ટેમ્પરેચર છે ટેમ્પરેચર શેના માટે વપરાય તાપમાન શેના માટે વપરાય તો કોઈ વસ્તુ કેટલી ગરમ છે એ ચેક કરવા માટે તાપમાનનો યુઝ થાય ઓકે તો અહીંયા આગળ આપણે હિટની વાત કરીએ તો હિટ શું છે એક એનર્જી છે એક ઉર્જા છે આ ઉર્જાનું એક ઉર્જામાંથી બીજા સ્વરૂપ બીજા બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે એટલે કે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ઇંગ્લિશમાં આપણે એવું કહી શકીએ કે એનર્જી કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ ફોર્મ તો આ જે હીટ છે એને આપણે બીજી એનર્જીમાં કન્વર્ટ કરી શકીએ ફોર એક્ઝામ્પલ વર્કમાં વર્કમાં કન્વર્ટ કરી શકીએ કાર્યમાં આપણે એને રૂપાંતર કરી શકીએ મતલબ કે જે ઊર્જા જે છે એ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે તો આ જે ઉષ્મા છે એ એક પ્રકારની ઉર્જા છે એનું પણ બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે આ હિટ એક ટાઈપ ઓફ એનર્જી છે તો એની બીજી એનર્જીમાં એનું કન્વર્ટ થઈ શકે રાઈટ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુમાં આવવાના ચાન્સીસ વધારે છે તો આપણે કહી શકીએ કે આ જે હીટ છે હીટ એટલે કે ઉષ્મા એનો એસઆઈ એકમ એસઆઈ યુનિટ શું છે તો એસઆઈ 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 યુનિટ 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 છે 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 જૂલ જૂલ જે 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 બેટા એ હમ યાદ રાખજો યુનિટમાં સીજીએસ સીજીએસ અર્ગ અર્ગ અને આ હીટ ઉષ્મા એને પણ પણ મેજર કરવામાં આવે માપી ક્લિયર થઈ ગયું બેટા તો ઉષ્મા કોને કહેવાય તાપમાન કોને કહેવાય હીટ કોને કહેવાય અને ટેમ્પરેચર કોને કહેવાય અને એમાં હિટનો જે એસઆઈ યુનિટ છે શું છે સીજીએસ યુનિટ શું છે અને હજુ કેલરીમાં પણ એને માપી શકાય છે કે અને કિલો કેલરી પણ હોય છે તો એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ બંને વચ્ચેનું રિલેશન શું છે એ બધી વસ્તુ આપણે ચેપ્ટરમાં જોઈશું જેના કારણે તમને એમસીક્યુ જ્યારે પૂછાય ત્યારે તમને મજો મજો પડી જાય બોસ હં તો હવે આપણે આગળ વધીએ ડેફિનેશન ઓફ હીટ હીટ એનર્જી બરાબર તો શું લખ્યું છે ઇટ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ એનર્જી બિટવીન ટુ ઓબ્જેક્ટ ઓર એન ઓબ્જેક્ટ એન્ડ ઇટ સરાઉન્ડિંગ ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ બરાબર છે શું છે આ એક એનર્જી ટ્રાન્સફર છે આ હીટ હંમેશા ટ્રાન્સફર થાય ઉષ્માનું હંમેશા વહન થાય ઉષ્માનું હંમેશા વહન થાય હીટ હંમેશા ટ્રાન્સફર થાય તો ક્યારે થાય અને કોની કોની વચ્ચે થાય તો બે ઓબ્જેક્ટ બે પદાર્થો વચ્ચે થાય બે પદાર્થો વચ્ચે થાય કાં તો એક પદાર્થ હોય અને આજુબાજુ એટમોસ્ફિયર હોય એક પદાર્થ અને આજુબાજુ વાતાવરણ હોય એક એક આપણો સબ્જેક્ટ છે આપણો ઓબ્જેક્ટ છે આજુબાજુ એટમોસ્ફિયર હોય તો ઓબ્જેક્ટ અને એટમોસ્ફિયરની વચ્ચે પણ હીટની આપલે થાય અને બે ઓબ્જેક્ટ વચ્ચે પણ હીટ ટ્રાન્સફર થાય ગુજરાતીમાં કહીએ તો ગુજરાતીમાં શું કહેવાય છે કે એક પદાર્થ છે આજુબાજુ વાતાવરણ છે તો પદાર્થ અને વાતાવરણ વચ્ચે પણ ઉષ્માનું વહન થાય બરોબર છે ઉષ્માનું વહન થશે અને એક પદાર્થ છે અને અહીંયા હું બીજો પદાર્થ લઉં છું તો બે પદાર્થ વચ્ચે પણ ઉષ્માનું વહન થઈ શકે છે આ બે રીતે ઉષ્માનું વહન થાય બટ ક્યારે થાય ટાઈમ પાસ થાય ના ક્યારે થાય ક્યારે થાય ક્યારે થાય ક્યારે થાય જ્યારે બે પદાર્થ વચ્ચેમાં તાપમાનમાં તફાવત હોય જ્યારે બે ઓબ્જેક્ટ વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ હોય તો જ ઉષ્માનું વહન થાય ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં ચા તમે બધાએ જોયું છે ચાનો કપ તમે લોકોએ લીધો હશે તમે પાણી કેવી રીતે એ ચા ગરમ છે કે નહીં તમે કેવી રીતે ચેક કરો છો તમે ચેક કરો છો બાર હાથ મૂકીને કે ચા કેટલી ગરમ છે ચા કેટલી ગરમ છે તમને ગરમ કેમ લાગી કેમ કે એ કપનું ટેમ્પરેચર તમારા હાથના ટેમ્પરેચર કરતાં વધારે છે હવે કપનું ટેમ્પરેચર તમારા હાથના ટેમ્પરેચર કરતાં વધારે હોય અને તમારો હાથ અને કપ બે કોન્ટેક્ટમાં આવે તો ટેમ્પરેચર ડિફરન્સ થયું તાપમાનનો તફાવત થયો તાપમાનનો તફાવત થયો એના કારણે ઉષ્માનું વહન થયું એટલે કે હીટ ટ્રાન્સફર થઈ જેના કારણે તમને ગરમ લાગ્યું તો હંમેશા હીટ ટ્રાન્સફર ક્યારે થશે હીટ ટ્રાન્સફર બે ઓબ્જેક્ટની વચ્ચે થાય અથવા ઓબ્જેક્ટ અને સરાઉન્ડિંગ વચ્ચે થાય બટ જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ હોય ત્યારે જ થાય ગુજરાતીમાં કહીએ તો ઉષ્માનું વહન ક્યારે થશે ઉષ્માનું વહન ત્યારે જ થાય જ્યારે તાપમાનનો તફાવત હોય અને એ ઉષ્માનું વહન બે પદાર્થો વચ્ચે પણ થઈ શકે પદાર્થ અને વાતાવરણની વચ્ચે પણ આ ઉષ્માનું વહન થઈ શકે રાઈટ તો આ ઉષ્માનું વહન ક્યારે થાય તમે લોકોને ખબર હોવી જરૂરી છે હવે અહીંયા જોઈશું કે આ ઉષ્માનો જે એકમ જે છે આપણે કેલરી ક્યારે કહીશું જ્યારે એક ગ્રામ પદાર્થ ગુજરાતીમાં કહીશ અને પછી ઇંગ્લિશમાં કહીશ એક ગ્રામ પદાર્થનું તાપમાન ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ થી પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું હોય

કોઈપણ સબ્જેક્ટનું કોઈપણ ઓબ્જેક્ટનું એક ગ્રામ વેટ હોય માસ અને એક ગ્રામ માસનું તમારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું છે ફ્રોમ ફોર્ટીન પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ ટુ ફિફ્ટીન પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ ત્યારે જેટલી તમારે હીટ એમાં આપવી પડે જેટલી હીટ તમારે આપવી પડે એ હીટને આપણે કેલેરી કહીશું અને જો અહીંયા એક ગ્રામની જગ્યાએ એક કિલોગ્રામ લખી નાખ્યું હોય એક ગ્રામની જગ્યાએ એક કિલોગ્રામ લખી નાખ્યું હોય અને જેટલી હીટ આપવી પડે અને એક કિલો કેલેરી કહેવાય ક્લિયર થઈ ગયું એક કિલોગ્રામ પદાર્થ આવે જેટલી હિટ આપવી પડે એનું મારે ચૌદ પોઈન્ટ પાંચ થી પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેટલી ઉષ્મા આપવી પડે એક કિલો કેલેરી કહેવાય તો કેલરી અને કિલો કેલેરી વચ્ચેનો સંબંધ તો હું લખી શકું બેટા કે એક કિલો કેલેરી એક કિલો કેલરી બરાબર એક હજાર થાય

હર ટેમ્પરેચર તાપમાન તાપમાન શું બતાવે તીવ્રતા ગુજરાતીમાં પણ કહીશ અને ઇંગ્લિશમાં પણ કહીશ ટેમ્પરેચર શું બતાવશે ટેમ્પરેચર ઇન્ટેન્સિટી બતાવે કોની ઇન્ટેન્સિટી બતાવે હીટની જો લખેલું છે ધ ડિગ્રી ઓફ ઇન્ટેન્સિટી ઓફ હીટ પ્રેઝન્ટ ઇન અ સબસ્ટાન્સ ઓર ઓબ્જેક્ટ ઇઝ સ્પેશિયલી એઝ એક્સપ્રેસ એકોર્ડિંગ ટુ ધ કમ્પેરેટિવ સ્કેલ એન્ડ શોન બાય થર્મોમીટર શું કહેવા માંગે છે કોઈ એક સબસ્ટાન્સ છે એ સબસ્ટાન્સમાં હીટની ઇન્ટેન્સિટી કેટલી છે એ હિટની ઇન્ટેન્સિટી કેટલી છે એ બતાવવા માટે જેનો યુઝ થાય ને એને ટેમ્પરેચર કહેવાય અને એને પણ કોઈ એક સ્કેલમાં બતાવવામાં આવે કોઈ એક સ્કેલમાં બતાવવામાં આવે એટલે નંબર બતાવવામાં આવે અને સેના વડે માપવામાં આવે શેના વડે મેઝર કરવામાં આવે તો એને થર્મોમીટર વડે મેઝર કરવામાં આવે એટલે કે ઇંગ્લિશમાં લખ્યું છે ધ ડિગ્રી ઓફ ઇન્ટેન્સિટી કેટલું ઇન્ટેન્સિટી છે બરાબર ઓફ હીટ કોની હીટની કેટલી ઇન્ટેન્સિટી છે હીટની કોઈ સબસ્ટાન્સની અંદર એ મેઝર કરવા માટે ટેમ્પરેચરનો યુઝ થાય અને ટેમ્પરેચર યુનિટનો યુઝ થાય અને એ મેજર સેના વડે કરશું આપણે થર્મોમીટર થર્મોમીટર વડે યુઝ કરશું તો તમને એમસીક્યુમાં પૂછાય કે હીટની ઇન્ટેન્સિટી મેજર કરવા માટે શું વપરાય તો થર્મોમીટર ઇન શોર્ટ ટેમ્પરેચર મેજર કરવા માટે શું વપરાય તો એને કહેવાય થર્મોમીટર ગુજરાતીમાં કહીએ તો ઉષ્માની તીવ્રતા કેટલી છે કોઈ એક પદાર્થની અંદર પાણી હોય ચા હોય લોખંડ હોય ગમે તે હોય કોઈ એક પદાર્થની અંદર ઉષ્માની તીવ્રતા કેટલી છે બેટા ઉષ્માની તીવ્રતા કેટલી છે એ તીવ્રતા માપવા માટે આપણે તાપમાનનો એટલે કે ટેમ્પરેચરનો યુઝ કરીએ છીએ અને તાપમાન કેટલું છે એ નંબરમાં મપાય તાપમાન કેટલું છે એ નંબરમાં મપાય અને એ માપવા માટે આપણે કોનો યુઝ કરીશું થર્મોમીટરનો યુઝ કરીશું રાઈટ તો ટેમ્પરેચર શું છે ટેમ્પરેચર એ હીટની ઇન્ટેન્સિટી બતાવે છે ઉષ્માની તીવ્રતા બતાવે છે જ્યારે હીટ એનર્જી શું છે એ ઉષ્માનું વહન છે તાપમાનના તફાવતના કારણે ટેમ્પરેચર ડિફરન્સના કારણે હીટ ટ્રાન્સફર થાય છે રાઈટ તો આ વસ્તુ તમે લોકોને ખ્યાલ હોવી જરૂરી છે હવે આપણે જોઈશું મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર શું છે કે ઉષ્મા વહન ના પ્રકારો ઉષ્મા વહનના પ્રકારો જે છે એને આપણે કહીશું મોડ્સ ઓફ હિટ ટ્રાન્સફર અને આપણે ભણીએ છીએ ક્યારે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં કેમ કે આ બહુ મજાનો ટોપિક છે મને ટોપિક બહુ જ ગમે છે અને ભાઈ ભણાવશે તો તમને લોકોને જરાય વાંધો નહીં આવે સમજી લેજો ડિટેલમાં સમજી લેજો એટલે તમને મજો મજો પડી જશે બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય